ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના જે વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ એના રિઝલ્ટ આવવાના છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો આવતીકાલ એટલે કે બે મેનો દિવસ ખૂબ જ મહત્વનો છે કારણ કે વિધાનસભાની ચૂંટણી જે ચાર રાજ્યોમાં થઈ હતી એના પરિણામો ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ એના પરિણામો આવતીકાલે સવારથી શરૂ થવાના છે પરંતુ કદાચ ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું હશે કે કેટલીક ચેનલોએ એવી જાહેરાત કરી છે કે અમે અત્યારે પ્રજાના પ્રશ્નો એટલે કોરોનાની જે સમસ્યા છે એને પ્રાયોરિટી આપીશું અમે આ જે ચૂંટણીના પરિણામો છે એનું લાઈવ કવરેજ નહીં કરીએ તો આ જે ચેનલોએ ના પાડી છે એની અંદર છે એક ટાઈમ્સનાવે એવું કીધું છે કે અમે માત્ર કોરોનાના ન્યૂઝ અને લોકોની સમસ્યાના ન્યૂઝ આપીશું ચૂંટણીના જે ફ્લેશ હશે એ ન્યૂઝ આપીશું પરંતુ લાઈવ કવરેજ નહીં કરીએ વી ટીવીએ પણ એવું જ કીધું છે કે અમે લાઈવ કવરેજ નહીં કરીએ અમે ફ્લેશ ન્યૂઝ આપીશું અમે કોરોનાને પ્રાયોરિટી આપીશું એનડી ટીવીએ પણ એવું જ કીધું છે કે અમે જે કોરોનાના પ્રશ્ન છે એની પર જ વાત કરીશું અમે ઇલેક્શનોને ઇલેક્શનના રિઝલ્ટને વધારે પ્રાયોરિટી નહીં આપીએ જ્યારે રિપબ્લિક ટીવી ઇન્ડિયા છે ટીવી નાઇન ભારત વર્ષ છે ઇન્ડિયા ટુડે છે એ એમણે એવું કીધું છે કે તેઓ આ ઇલેક્શનનું કવરેજ કરશે તો આવતીકાલે બે મેના દિવસે ચાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના જે વિધાનસભાની ચૂંટણી તાજેતરમાં પૂરી થઈ એના રિઝલ્ટ આવવાના છે એમાં પશ્ચિમ બંગાળની અંદર જે અત્યારે એક્ઝિટ પોલ આવ્યા છે એની અંદર સી વોટરે એવું કીધું છે કે પશ્ચિમ બંગાળની અંદર ટોટલ બસો ને ચોરાણું સીટ છે એની અંદરથી ટીએમસી એટલે મમતા બેનર્જીની જે પાર્ટી છે એમને એકસો અઠ્ઠાવન સીટ અને બીજેપીને એકસો ને પંદર સીટ મળે એવી ધારણા છે મમતા બેનર્જી છેલ્લી બે ટમથી એટલે દસ વર્ષથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે રાજ કરે છે પશ્ચિમ બંગાળની ચૂંટણી દેશમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે કારણ કે ભાજપે આ વખતે પશ્ચિમ બંગાળનો ગઢ સર કરવા માટે એડી ચોટીનું ઝેર લગાવ્યું છે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ત્યાં અનેક સભા કરી છે અમિત શાહે પણ અનેક અનેક સભાઓ કરી છે ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ અનેક સભાઓ ત્યાં કરી છે સતત પશ્ચિમ બંગાળ પર જ ભાજપનું કોન્સન્ટ્રેશન આ વખતે રહ્યું છે એટલે પશ્ચિમ બંગાળના જે પરિણામો આવશે એની પર બધાની નજર રહેશે કારણ કે આ એક અત્યારે વટનો સવાલ થઈ ગયો છે હવે બીજા રાજ્યની વાત કરીએ તો કેરળની અંદર ટોટલ એકસો ચાલીસ સીટ છે એની અંદર અત્યારે જે રૂટ છે એલડીએફ એને સેવન્ટી ટુથી સેવન્ટી નાઇન મળે એવી શક્યતા છે ભાજપને માત્ર ત્રણ સીટ મળે એવી સંભાવના દર્શાવવામાં આવી છે તો કોંગ્રેસ અને એનું ગઠબંધન એ મળીને સાહીઠથી છાસઠ સીટ મળે એવું એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે આસામમાં ભાજપનું હાથ કદાચ ઉપર રહેશે કારણ કે ભાજપ સત્તામાં જ હતું અને આસામમાં એકસો છવ્વીસ સીટ છે તેમાંથી ભાજપને પંચોતેરથી પંચ્યાસી સીટ અને કોંગ્રેસને ચાલીસથી પચાસની વચ્ચે અને અન્ય જે હોય પક્ષ એને એકથી ચાર સીટ મળવાની સંભાવના એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવી છે તામિલનાડુની અંદર પણ કોંગ્રેસ અને એનું ગઠબંધનનો હાથ ઉપર રહેશે બસોને ચોત્રીસ સીટ છે તમિલનાડુમાં એઆઈડીએમકે પ્લસ બીજેપીને અઠ્ઠાવન સીટ મળશે અને ડીએમકે અને કોંગ્રેસ મળીને એકસોને ઇકોતેર સીટ મળશે ડીએમકેની અત્યારે ત્યાં સત્તા છે પુડીચેરીમાં જે છે એના કોઈ એક્ઝિટ પોલ અમારા ધ્યાન પર આવ્યા નથી તો આવતીકાલે જે પણ પરિણામો આવશે એની પર ભાજપનું આગળની રણનીતિ કારણ કે હવે બે હજાર ને બાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવશે તો ભાજપ પર શું અસર પડશે એ આવતીકાલના જે પરિણામો આવશે એની પરથી ખબર પડશે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ